आईआर एजुकेशन चैनल में आपनु स्वागत छे। एक्टिविटी 10 वर्क इन पेयर्स जोड़ी में काम करो। रीड द फॉलोइंग सेंटेंसेस नीचे आपेला जे सेंटेंसेस छे वाक्य छे वाचवाना छे। दे नेरेट डिफरेंट सिचुएशन, नेरेट એટલે वर्णन करे छे, डिफरेंट એટલે અલગ-અલગ, સિચ્યુએશન એટલે જે પરિસ્થિતિ છે તે, અલગ-અલગ જે સિચ્યુએશન છે એનું નીચેના વાક્યો વર્ણન કરે છે। ધ પ્રોપર એક્સપ્રેશન આર ગિવન ઇન ધ બોક્સ, તો એના માટેના જે યોગ્ય, પ્રોપર એટલે યોગ્ય, અને એક્સપ્રેશન જે વર્ણનો છે, શબ્દ પ્રયોગ છે, તે આ બોક્સમાં આપેલા છે। સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન એન્ડ પ્લેસ ઇટ ઇન ધ ગિવન પ્લેસ, આમાંના જે યોગ્ય એક્સપ્રેશન જે શબ્દ પ્રયોગ છે એનો આપણે ઉપયોગ કરીને ખાલી જગ્યા છે ત્યાં પૂર્ણ કરવાની છે। ઓકે, તો અહીંયા જો ગુડ, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, વેલ ડન, સાબાસ, સુપર, ઉત્તમ, બ્રેવો, મીન્સ જ્યારે કોઈ બહાદુરીનું કામ કરે ત્યારે આપણે બ્રેવો શબ્દ પ્રયોગ કરે છે, વન્ડરફુલ એટલે અદભુત, નાઇસ એટલે સરસ, ગુડ જોબ એટલે સરસ, સારું કામ છે, વેલ શેડ ખૂબ સારું કીધું, એક્સલન્ટ ઉત્તમ, પરફેક્ટ એટલે પૂર્ણતઃ નિપુણ, કોંગ્રેટ્સ એટલે અભિનંદન, ગુડ આઈડિયા સારો વિચાર છે, વોટ એન આઈડિયા શું વિચાર છે। ઓકે, તો આ બધા એક્સપ્રેશન છે એનો આપણે નીચેનામાં યુઝ કરવાનો છે। તો જોઈએ, પહેલું છે યુ ડ્રીવ ધ નાઇસ પિક્ચર, યુ શોડ ઇટ ટુ ધ ટીચર, તમે નાઇસ એટલે સરસ, પિક્ચર એટલે ચિત્ર, ડ્રીવ એટલે દોર્યું છે, યુ શોડ, શોડ એટલે તમે બતાવો છો, ટુ ધ ટીચર તમે ટીચરને બતાવો છો, યોર ટીચર વિલ શે તમારા શિક્ષક શું કહેશે, તો નાઇસ, શું કહેશે, નાઇસ, તો આપણે આજે છે એમાંથી આપણે શું લીધું, નાઇસ। ઓકે, બીજું છે યુ હેલ્પ એ સ્ટ્રેન્જર બાય શોઈંગ હિમ એ વે ટુ ધ બસ સ્ટેશન, તમે એક સ્ટ્રેન્જર, સ્ટ્રેન્જર એટલે અજાણ્યા વ્યક્તિને મદદ કરો છો, હેલ્પ એટલે મદદ કરો છો, એને શોઈંગ, શોઈંગ એટલે બતાવીને, અ વે, વે એટલે રસ્તો, ટુ બસ સ્ટેશન એટલે બસ સ્ટેશન નો રસ્તો બતાવીને તમે એક અજાણ્યા વ્યક્તિની મદદ કરો છો। નોઈંગ ધીસ, નોઈંગ એટલે તમે જાણો છો, યોર ફાધર વિલ શે, તમે જાણો છો કે તમારા પિતાજી તમને કહેશે, વેરી ગુડ, તો અહીંયા ઘડી જે આપણે વેરી ગુડનો ઉપયોગ કર્યો છે, તો વેરી ગુડ આ રહ્યું। ઓકે, એટલે તમારા પિતાજી કહેશે વેરી ગુડ, ખૂબ સરસ। ત્રીજું યુ સ્ટૂડ ફર્સ્ટ ઇન અ ક્લાસ, તમે ક્લાસમાં પ્રથમ આવ્યા છો, યોર ક્લાસ ટીચર વિલ શે, તમારા વર્ગ શિક્ષક તમને કહેશે કોંગ્રેટ્સ એટલે કે અભિનંદન, તો અહીંયા આગળ જે કોંગ્રેસ છે તો આપણે અહીંયા અભિનંદન। ઓકે, ચોથું યુ હેલ્પ ધ પોલીસ ટુ કેચ ધ થીપ, તમે પોલીસની મદદ કરો છો, હેલ્પ મદદ કરો છો, ટુ કેચ, કેચ એટલે પકડવા માટે, અને થીપ એટલે ચોર, ચોરને પકડવા માટે તમે પોલીસની મદદ કરો છો, ધ પોલીસ ઓફિસર વિલ શે, તો તમને પોલીસ ઓફિસર શું કહેશે, બ્રેવ, બ્રેવ એટલે અહીંયા જ્યારે બહાદુરીનું કોઈ કામ થતું હોય ત્યારે આપણે બ્રેવ એક્સપ્રેશનનો યુઝ કરીએ છીએ। ઓકે, પાંચમું છે યુ રિટર્ન સમવન્સ લોસ્ટ મની ટુ યોર ટીચર, તમે કોઈકના જે પૈસા ખોઈ ગયા હતા તે તમે તમારા ટીચરને, શિક્ષકને પરત કરો છો, યોર ટીચર વિલ શે, તો તમારા શિક્ષક તમને કહેશે ગુડ। ઓકે, તો અહીંયા આપણે ગુડ એટલે સરસ હોય, તો જે ગુડ છે આ રહ્યું, આનો ગુડનો પ્રયોગ કર્યો। ત્યારબાદ છઠ્ઠું છે યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશીપ, તમારી જે ટીમ છે એ રાજ્ય કક્ષાની જે ફૂટબોલ ચેમ્પિયનશીપ છે એમાં જીતી જાય છે, યોર પ્રિન્સિપલ વિલ શે, ત્યારે તમારા પ્રિન્સિપલ એટલે જે આચાર્ય છે એ તમને કહેશે એક્સેલન્ટ એટલે કે ઉત્તમ। ઓકે, તો અહીંયા આપણે એક્સેલન્ટ જે છે એક્સેલન્ટ, ઓકે, તો આપણે અહીંયા એક્સેલન્ટનો પ્રયોગ કર્યો છે। ત્યારબાદ સાતમું યુ આર ઓન અ ટૂર વિથ ફ્રેન્ડ્સ એન્ડ યુ સી એન અમેઝિંગ નેચરલ સીન, તમે ટૂર એટલે પ્રવાસ પર છો તમારા મિત્રો સાથે, અને તમે યુ સી અમેઝિંગ, અમેઝિંગ એટલે આશ્ચર્યજનક, નેચરલ એટલે કુદરતી, સીન એટલે દ્રશ્ય, ઓકે, આશ્ચર્યજનક કેટલાક કુદરતી દ્રશ્યો તમે જુઓ છો, ધેન યુ વિલ શે, ત્યારે તમે શું કહેશો, વન્ડરફુલ, વન્ડરફુલ એટલે અદ્ભુત, ત્યારે તમે શું કહેશો, વન્ડરફુલ, તો આ જે છે વન્ડરફુલ। ઓકે, ત્યારબાદ આઠમું છે યુ પેડ યોર પુઅર ફ્રેન્ડ્સ ફી, એટલે કે તમે તમારા જે પેડ એટલે ચૂકવો છો, પેડ એટલે ચૂકવો છો, પુઅર એટલે ગરીબ,
ફ્રેન્ડ્સ એટલે તમારો જે મિત્ર છે, તમારો જે ગરીબ મિત્ર છે એની તમે ફીસ ચૂકવો છો. નોઈંગ ધીસ તમે જાણો છો, યોર મધર વિલ શે, તમારા માતા, તમારા મધર એટલે માતા તમને કહેશે ગુડ જોબ, સરસ કામ કર્યું છે. ઓકે, તો આ જે ગુડ જોબ છે એ એક્સપ્રેશન છે, આપણે અહીંયાથી લીધું છે. ઓકે, ત્યારબાદ નવમું છે, યુ સોલ્વ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ પઝલ્સ. તો ડિફિકલ્ટ, મોસ્ટ એટલે સૌથી વધારે, ડિફિકલ્ટ એટલે અઘરું, પઝલ એટલે કોયડો, એ તમે સોલ્વ કરો છો, એનો ઉકેલ લાવો છો. યોર મેથ્સ ટીચર વિલ શે, ત્યારે તમારા જે મેથ્સ એટલે મેથ્સ એટલે જે ગણિતના જે શિક્ષક છે તમને કહેશે પરફેક્ટ. ઓકે, તો અહીંયા પરફેક્ટ જે એક્સપ્રેશન છે અહીંયાથી આપણે લીધું છે. ઓકે, ત્યારબાદ લાસ્ટ દસમું છે, આફ્ટર ફર્સ્ટ ટર્મ્સ પુઅર પર્ફોમન્સ, યુ ઇમ્પ્રુવડ યોર પર્ફોમન્સ ઇન ધ સેકન્ડ ટર્મ. એટલે કે પ્રથમ સત્રનું જે તમારું પર્ફોમન્સ જે હતું એ પુઅર એટલે થોડું ખરાબ રહ્યું હતું, યુ ઇમ્પ્રુવડ યોર પર્ફોમન્સ ઇન ધ સેકન્ડ ટર્મ, તમે એ તમારું જે પર્ફોમન્સ છે એને ઇમ્પ્રુવ એટલે સુધારો કર્યો છે બીજા ટર્મમાં, બીજા સત્રમાં. યોર પેરેન્ટ્સ વિલ સે, ત્યારે તમારા પેરેન્ટ્સ એટલે માતા પિતા તમને કહેશે, શું કહેશે, વેલ ડન. ઓકે, સાબાશ. તો અહીંયા જે વેલ ડન છે આનો આપણે એમાં પ્રયોગ કર્યો, એક્સપ્રેશનનો યુઝ કર્યો છે. ઓકે, એક્ટિવિટી 11, હિયર આર ફોર ડિફરન્ટ સિચ્યુએશન્સ. તો અહીંયા આગળ તમને ફોર એટલે ચાર, ડિફરન્ટ એટલે અલગ અલગ, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ આપેલી છે. વર્ક ઇન પેર્સ એટલે જોડીમાં કામ કરો. રાઇટ એની વન ડાયલોગ ઇન યોર નોટબુક. તો આ જે ડાયલોગ છે એમાંનો ચાર ડાયલોગમાંથી કોઈ એક ડાયલોગ તમારે નોટબુકમાં લખવાનો છે. રીડ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ, અને વર્ક સમક્ષ રજૂ કરવાનો છે, વાંચવાનો છે. તો એક્ટિવિટી જે 11 છે, તો અહીંયા આગળ પેલું જે સિચ્યુએશન છે, અ ડાયલોગ બિટવીન વન દેવી એન્ડ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ. બિગિનિંગ એટલે શરૂઆતમાં, શરૂઆતમાં બબુલ ટ્રી અને વન દેવી વચ્ચેનો જે સંવાદ છે એ આપણે અહીંયા આગળ લખેલો છે, તે જોઈએ. વન દેવી સેસ, ડિયર બબુલ, વાય આર યુ શો અપસેટ. વન દેવી પૂછે છે બબુલને કે વાલા બબુલ, તું આટલો દુઃખી કેમ છે, અપસેટ એટલે દુઃખી. બબુલ સેસ, આઈ ડોન્ટ લાઈક માય ટીની લીવ્સ એન્ડ લોંગ વાઇટ થ્રોન્સ. શું કહે છે બબુલ, કે મને મારા ટીની એટલે નાના નાના લીવ્સ, નાના પાન, જે પાન છે તે, અને લોંગ એટલે લાંબા, અને વાઇટ એટલે સફેદ, અને થ્રોન્સ એટલે કાંટા, મને મારા નાના પાન અને લાંબા સફેદ કાંટા મને ગમતા નથી, એવું બબુલ કહે છે. વન દેવી સેઝ, આઈ થિંક યુ હેવ એક્સિલેન્ટ લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. વન દેવી કહે છે મને એવું લાગે છે કે તારા જે પાન છે, યુ હેવ એક્સિલેન્ટ, એક્સિલેન્ટ એટલે ઉત્તમ, જે તારા જે પાન છે ઉત્તમ છે, એન્ડ થ્રોન્સ અને જે કાંટા છે એ પણ, કે જે તને પ્રોટેક્ટ કરશે, પ્રોટેક્ટ એટલે તારું રક્ષણ કરશે, બરાબર, તારું રક્ષણ કરશે. વન દેવી કહે છે મને એવું લાગે છે કે તારા જે પાન એ ઉત્તમ છે અને જે કાંટા છે એ તારું રક્ષણ કરશે. બબુલ સેઝ, બટ આઈ વોન્ટ ટુ બી ગુડ લુકિંગ. બબુલ કહે છે પરંતુ મારે ગુડ લુકિંગ એટલે મારે સારું દેખાવું છે. પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ. અને પછી આગળ કહે છે, બબુલ કહે છે પ્લીઝ મહેરબાની કરીને મારા જે રિમૂવ એટલે દૂર કરો, માય થ્રોન્સ મારા જે કાંટા છે એને તમે દૂર કરી દો, અને બ્લેઝ, બ્લેઝ એટલે મને આશીર્વાદ આપો, બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, અને મને સોનેરી પાનના આશીર્વાદ આપો, એટલે કે મને સોનેરી પાન કરી આપો. વન દેવી સેઝ, એઝ વિશ. વન દેવી કહે છે એઝ વિશ એટલે તારી જેવી ઈચ્છા. અ ડાયલોગ બિટવીન ધ પીપલ એન્ડ ધ બબુલ ટ્રી. હવે આ સંવાદ છે પીપલ એટલે જે લોકો છે તે, અને બબુલ ટ્રી, જે બબુલ ટ્રી છે એના વચ્ચેનો સંવાદ છે. આપણે જોઈએ, પીપલ સેઝ લુક એટ ધીસ વન્ડરફુલ ટ્રી. વન્ડરફુલ એટલે અદભુત, કે છે આ અદભુત વૃક્ષ તરફ જુઓ. ઇટ હેઝ ગોલ્ડન લીવ્સ. ગોલ્ડન એટલે સોનેરી, લીવ્સ એટલે પાના, એને સોનેરી પાના છે. લેટ અસ પ્લગ ધેમ. પ્લગ એટલે તોડવા, ચાલો આપણે એને તોડી લઈએ. બબુલ સેઝ પ્લીઝ ડોન્ટ ટેક અવે માય ગોલ્ડન લીવ્સ. બબુલ કહે છે મારા જે ગોલ્ડન એટલે સોનેરી લીવ્સ એટલે પાના જે છે એને તમે
લઈ જશો નહીં. આઈ લવ ધેમ, હું તેને ચાહું છું. પીપલ સેઝ આઈ વિલ સેલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. એમાંના જે લોકો કહે છે કે હું આ જે ગોલ્ડન લીવ્સ છે, સોનેરી પાન છે, એ હું લઈ જઈશ અને પછી એને વેચી દઈશું અને મારા પરિવાર ફેમિલી માટે અમે કંઈક વસ્તુ ખરીદીશું. બબુલ સેઝ પ્લીઝ સ્ટોપ. બબુલ કહે છે પ્લીઝ મહેરબાની કરીને સ્ટોપ, થોભી જાઓ. પીપલ સેઝ લેટ અસ ટેક ઓલ ધ લીવ્સ એન્ડ રન અવે. લોકો કહે છે ચલો અમને પાન લઈ લેવા દો અને અહીંયાથી ભાગી જવા દો. ઓકે, ત્યારબાદ એના પછીનો ત્રીજો ડાયલોગ છે, અ ડાયલોગ બિટવીન ધ ગોડ્સ એન્ડ ધ બબુલ ટ્રી. જે બકરીઓ છે અને બબુલ ટ્રી વચ્ચેનો સંવાદ છે. ગોડ સેઝ વી આર વેરી હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યા, અમે ખૂબ જ ભૂખ્યા છે. લુક એટ ધ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધીસ ટ્રી. જો આ જે વૃક્ષ છે એના સોફ્ટ એટલે સુવાળા, ગ્રીન એટલે લીલા અને લીવ્સ એટલે પાંદડા, જેના લીલા સુવાળા જે પાન છે એ જુઓ. બબુલ સેઝ ઓ નો, અરે નહીં. ગોડ સેઝ ધ લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. ટેન્ડર એટલે નાજુક અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. ગોડ્સ કહે છે કે આ જે પાંદડા છે એ ખૂબ જ નાજુક અને ટેસ્ટ સ્વાદિષ્ટ છે. બબુલ સેઝ આઉચ આઉચ સ્ટોપ. બબુલ કહે છે આઉચ આઉચ, થોભી જાઓ. પ્લીઝ ડોન્ટ ઈટ માય લીવ્સ. મહેરબાની કરીને મારા જે માય લીવ્સ એટલે મારા જે લીવ્સ એટલે પાંદડા છે એને ખાશો નહીં. ગોડ સેઝ બટ વી આર હંગ્રી. ગોડ કહે છે પણ અમે તો હંગ્રી એટલે ભૂખ્યા છે. વી વિલ ઈટ અપ ઓલ ધ લીવ્સ. અમે બધા જ પાન ખાઈ જશું. બબુલ સેઝ પ્લીઝ લિસન ટુ મી. મહેરબાની કરીને મને સાંભળો. ડોન્ટ ઈટ અપ ઓલ ધ લીવ્સ. આ બધા પાના તમે ખાશો નહીં. ગોડ સેઝ નો વી આર હેપી. બકરી કહે છે ના, અમે હવે ખુશ છે.